ટેરેસ પર આવી ગઈ અને બધા શું કરે છે તો ચાલો જોઈએ. ઉત્તરાયણના દિવસે સાંજે હું 5 વાગે ઉપર આવી અને ત્યાં જોયું તો ઘણા લોકો પતંગ ચગાવતા હતા, ઘણા લોકો ડાન્સ કરતા હતા, ઘણા લોકો પિક્ચર કેપ્ચર કરાવતા હતા અને આ રીતે બધા અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હતા. તો હું આખા ટેરેસમાં લગભગ હાફ રાઉન્ડ ફરી અને પાછી હું અહીંયા આવી તો બધા ગર્લ્સ ડાન્સ કરતા હતા. તો મને થયું કે ચાલ હું પણ ડાન્સ કરી લઉં. ડાન્સ કરવાનો તો મને પણ ખૂબ જ શોખ છે અને ઉત્તરાયણ હોય એટલે દિવાળી, ઉત્તરાયણ અને નવરાત્રિ એ ત્રણેય તહેવારો આપણે ઉત્તરાયણના દિવસે જ ઉજવીએ છીએ અને આપણે ગુજરાતીઓ એટલે જ્યારે પણ કહો ત્યારે નાચવામાં તૈયાર. તો આ બધા છોકરાઓને જોઈને મને પણ થયું કે ચાલ હું પણ થોડો ડાન્સ કરી લઉં અને આમ પણ મને પણ ડાન્સનો ખૂબ જ શોખ છે. તો મારાથી રોકાયું નહીં અને મેં કેમેરો સોંપી દીધો મારી ફ્રેન્ડને અને હું આવી ગઈ ડાન્સ કરવા. અમારી સોસાયટી એક એવી સોસાયટી છે જ્યાં તમને નાનામાં નાનો પ્રસંગ પણ ખૂબ જ ઉત્સાહથી બધા ઉજવતા હોય છે અને એ જ તો અમારી સોસાયટીની ખૂબી છે. ચાલો હવે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈએ કે જેના લીધે હું અત્યારે યુટ્યુબ ઉપર આટલી સારી રીતે કામ કરી રહી છું અને મને ખૂબ જ સપોર્ટ છે એમનો. તો ચાલો મળીએ મારા હસબન્ડને. મોટા ભાગે બિલ્ડિંગની બધી જ લેડીઝ સાંજે 5 પછી ઉપર ટેરેસ પર આવતા હોય છે એટલે હજુ પણ બધા 1 બાય 1 આવતા રહે છે અને સાંજે ટેરેસ એકદમ ફૂલ થઈ ગયો છે. ડાન્સ સાથે ફોટોગ્રાફી અને કાઇટ ફ્લાય કંઈક અલગ જ એન્જોયિંગ ચાલી રહ્યું છે. બિલ્ડિંગના પ્રમુખ છે એ પણ ડાન્સ કરવા લાગ્યા. સોસાયટીમાં બધા એટલા એન્થુ છે કે તમે એન્થુ ના હો ને તો પણ તમે એન્થુ બની જાઓ એટલી મજા આવે છે. ઘણી છોકરીઓ ઉપર ટેરેસ પર છેક ટોપ પર ચડી ગઈ છે અને ત્યાંથી કાઇટ ફ્લાય કરી રહી છે.
પતંગ ચગાવવાની સાથે સાથે બધા તલની ચીક્કી, સિંગની ચીક્કી, લાડુ, પછી સેવ મમરા, શેકેલી પાપડી, આ બધાનો પણ નાસ્તો કરતા રહે છે અને એન્જોય કરતા રહે છે. અમારી સોસાયટીના આ એક વડીલ કાકા છે અને એ સોસાયટીમાં દરેક જણને ખૂબ જ કોઓપરેટિવથી અને પોતાનાથી થાય એટલી ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. તો એમને અમારા સોસાયટીના દરેક સભ્યોએ નક્કી કર્યું કે આપણે એમનું સન્માન કરવું જોઈએ. તો ઉત્તરાયણના દિવસે એમને સાલ ઓળાડી અને એમનું સન્માન કર્યું અને એમના આશીર્વાદ લીધા અને સાથે ફોટોગ્રાફી તો હોય જ. ઉત્તરાયણના દિવસે દાન ધર્મની સાથે આવી રીતે કોઈનું સન્માન પણ કરવા મળ્યું અને સાથે સાથે એન્જોયમેન્ટ તો હોય જ. તો આ ઉત્તરાયણનો દિવસ ખૂબ જ મારો સરસ ગયો અને ખૂબ જ મજા આવી. તો હવે ઉત્તરાયણની સાંજ થવા જઈ રહી છે તો હું તમને એક નજારો બતાવી દઉં. ઉત્તરાયણના દિવસનો સાંજનો લગભગ 6:30 વાગ્યાનો આ નજારો છે અને તમે જોઈ શકો છો કે સૂર્ય દાદા જે છે તે સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે અને ચંદ્રનો ઉદય થવા જઈ રહ્યો છે. તો આકાશમાં પતંગ પણ હવે ઓછી થતી દેખાય છે અને હવે અમે નીચે જશું એ પહેલા થોડા ફટાકડા પણ ફોડી લઈએ. તો ચાલો ફટાકડાનો પણ નજારો લઈ લઈએ. અને મેં આગળ કહ્યું તેમ દિવાળી, ઉત્તરાયણ અને નવરાત્રિ ત્રણેય ફેસ્ટિવલ જો એક દિવસે ઉજવાતા હોય તો એ છે 14 જાન્યુઆરી, એટલે કે ઉત્તરાયણનો દિવસ. તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ્સ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને આ રીતે જો બીજા બ્લોગ્સ જોવા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો અમે તમારા માટે ચોક્કસ એ બ્લોગ્સ બનાવીને લઈ આવીશું. તો ઉત્તરાયણને દિવસે તમારે કેવી રીતે એન્જોય કર્યું એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી પછી મારાના બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી કરીને તમને બધા જ નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે અમારા નવા નવા વિડીયો જોઈ શકો છો. આ એક કંડેલ કહેવાય કે ફાનસ કહેવાય એ પણ રાત્રે એક જગ્યું હતું, એકચ્યુઅલી એની ઉપર બેન છે છતાં પણ એક જગી રહ્યું છે. તો એ પણ આપણે જોઈ લઈએ.